नमस्कार विद्यार्थी मित्रों, यूथ एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आज आपणे जोईए छे चेप्टर नंबर 7 भागीदारी पेढ़ीनुं विसर्जन अने उदाहरण नंबर एक में पॉइंट नंबर आपेला छे 6, 7, 8 अने 9। आ चार पॉइंट आपेला छे। आज चार पॉइंट छे ए आपणे आज जोवाना छे। चोपड़ी में पेज नंबर 288 पर आपेला छे। जोईए सौ प्रथम ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાદ, ઘાલખાદ એટલે ધંધાનું નુકસાન, આપણે પહેલાં કીધું હતું એ જે નુકસાન છે 12,000નું હતું એને પૈકી 10,000 પરત મળ્યા છે। ધંધામાં પહેલાં કોકે નુકસાન આપણું કર્યું હશે, કોઈ બૂચ મારી ગયું હશે, ઇન શોર્ટ તો એ અત્યારે 12,000 હતા એ અત્યારે કેટલા આપ્યા છે, તો કે 10,000 રૂપિયા આપ્યા છે। 10,000 રૂપિયા આપ્યા એટલે કે રોકડ આવે, આવક થઈ, રોકડ આવે તો ઉધાર। જોઈએ છઠ્ઠું, ઓકે, રોકડ આવે તો ઉધાર એટલે લખશું રોકડ / બેંક ખાતે ઉધાર, તે બીજું ખાતું તો હંમેશા માલ મિલકત નિકાલ ખાતું જ આવે, માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા, તો કે 10,000 અને 10,000 બાબત જે તમારી જાતે લખી નાખવાની। ત્યાર પછી છઠ્ઠો અહીંયા બોલું સાતમો પોઈન્ટ, સાતમામાં એમ કીધું છે કે એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી નથી, મતલબમાં અદ્રશ્ય મિલકત મિલકત લેણા બાજુ નથી। પછી શું કીધું છે, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણ 35,000 ઉપજ્યા, પાઘડી નહોતી દર્શાવી, 35,000 ઉપજ્યા એટલે આવક થઈ, ઓકે, 35,000 રોકડા ઉપજ્યા હોય તો રોકડ આવે, આવે તો ઉધાર, રોકડ / બેંક ખાતે ઉધાર 35,000, તે તમને બધાને ખબર છે બીજું ખાતું હંમેશા માલ મિલકત નિકાલ ખાતે જમા 35,000 રૂપિયા, ઓકે, એક જ આમનો। ત્યાર પછી આગે દેખતે હે તો આઠમામાં કીધું છે કે એક ભાગીદાર નરેશ 30,000ની દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે, ભાગીદાર દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે એટલે ભાગીદાર થયો આપનાર, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા, ઓકે, એવો નિયમ હતો ક્યાં, તો કે ધોરણ 11માં હતો, એનો વિડીયો જુઓ તો તમને ખબર પડશે, અને તમને બધાને કદાચ આવડતું હોય તો ન જુઓ તો પણ ચાલશે। જોઈએ તો કીધેલું છે એક ભાગીદાર નરેશ 30,000ની દેવી હુંડી ચૂકવવા સ્વીકારે છે, ભાગીદાર દેવી હુંડી ચૂકવવા સ્વીકારે તો ભાગીદાર થાય આપનાર, આપનારનું ખાતું જમા, તે નરેશના મૂડી ખાતે જમા, ઉધાર શું કરશો, માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે નરેશના મૂડી ખાતે જમા, પૈસા છે 30,000 અને 30,000, ઓકે, અહીંયા આપણો આઠમો પોઈન્ટ પણ પૂરો। હવે આપણે જોઈએ છીએ નવમો પોઈન્ટ, ચાલો નવમા પોઈન્ટમાં શું કીધું છે, તો કે પેઢીના વિસર્જન સમયે દેવાદાર, દેવાદાર એટલે મિલકત લેણા બાજુ હોય 80,000, લેણદાર મૂડી દેવા બાજુ હોય 40,000 છે, ભાગીદાર પ્રતિક 20% ઓછી કિંમતે દેવાદાર લઈ લેણદારને ચૂકવે છે, ઓકે। તો પહેલાં છેલ્લો સેન્ટેન્સ આપણે અત્યારે ભૂલી જઈએ, આપણે અત્યારે પહેલાં જોઈએ, દેવાદાર છે, લેણદાર છે, દેવાદાર મિલકત લેણા બાજુ હોય, ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, ઓકે, તો લખવાનું પહેલી આમનો, માલ મિલકત
निकाल खाते उधार ते देवादार खाते जमा। ओके, आपड़ी थई पहली आमनोन। बीजी आमनोन, मूड़ी देवा बाजू लेणदार होय खातु बंद करी माल मिलकत निकाल खाते जमा, तो उधार शू करवानु? लेणदार खाते उधार ते माल मिलकत निकाल खाते जमा। ओके, आ पेला बे आम नोंध खाता बंद करा, बंद करी अने माल मिलकत निकाल खाते लई गया। एनो पेला आपणे रकम लखी दईए तो देवादारनी 80,000 छे, एसी, अने लेणदारनी 40,000 छे। ओके, हवे शुं कीधुं छे? हवे एम कीधुं छे के भागीदार प्रतीक छे 20% ओछी किंमते देवादार लई लेणदारने चूकवे छे। देवादार लई कोने चूकवे छे? લેણદારને ચૂકવે છે। કેટલે કિંમત ઓછી કીધી છે? 20% ઓછી કિંમતે દેવાદાર, તો ફક્ત દેવાદારમાંથી જ 20% ઓછી કરવાની, લેણદારમાંથી 20% ઓછી કરવાની નહીં। ઓકે, તો ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર, પહેલાં તો દેવાદાર, દેવાદાર એટલે થાય ગ્રાહક। ઓકે, તો એ ગ્રાહક પાસેથી લે છે, એ ગ્રાહક પાસેથી લે છે એટલે ભાગીદાર થાય લેનાર, લેનાર થાય એટલે લેનારનું ખાતું તો ઉધાર। તો આપણે સૌ પ્રથમ લખશું પ્રતિકના મૂડી ખાતે ઉધાર તે, બીજું ખાતું હંમેશા તમે જોઈ લો, માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, તે માલ મિલકત નિકાલ ખાતે જમા। ઓકે, રકમ કેટલી? તો કે 80,000 × 20% ઓછી કિંમત એટલે 80% થઈ ગયું ને, 80,000 × 80% એટલે રકમ આવશે 64,000। ઓકે, 20% ઓછી કિંમત એટલે 80% કિંમત છે। હવે અહીંયા શું હતું? દેવાદાર પાસેથી લેવાના એટલે પ્રતિક લેનાર, હવે કોને ચૂકવવાનું છે? તો કે લેણદારને, વેપારીઓને ચૂકવવાનું છે। તો અહીંયા પ્રતિક શું થયો? આપનાર થયો। લેનારનું ખાતું ઉધાર હોય તો આપનારનું ખાતું શું હોય? જમા। તો આમ નોંધ લખીએ તો બીજું ખાતું હંમેશા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રતિકના, પ્રતિક, ઓકે, પ્રતિકના મૂડી ખાતે જમા। જો હવે એ લોકોએ ચોખવટ કરી નથી કે આમાં 20% ઓછી કિંમત। ઓકે, તો આમાં તો જે હોય એ જ લખી નાખવાની, કેટલી? તો કે 40,000 × 40,000, 40,000 અને 40,000, આમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે। આ રીતે અહીંયા 9મો પોઈન્ટ પણ પૂરો, બાકીના પોઈન્ટ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।